ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આજે આપણે સમાંતર શ્રેણીના અંદર દાખલા નંબર સત્તરની ચર્ચા કરીશું તો એમાં અહીં અમે લખેલું જ છે વર્ગોની સંખ્યા આપણી પાસે એન બરાબર બાર અને દરેક વર્ગને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે તો એ અંદર રકમમાં વચ્ચે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું વિચારે છે એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે એટલે કે પહેલાં ધોરણમાં વાવ પહેલાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી એક વૃક્ષ વાવે બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી બે વૃક્ષ ત્રીજામાં ભણતો ત્રણ એવી રીતે સાતમામાં ભણતો સાત બરાબર ને તો અહીંયા કેટલા વર્ગો છે બાર વર્ગો એટલે કે એકથી બાર વર્ગની વાત કરવામાં આવી છે દરેક ત્રણ વિભાગ છે કેટલા દરેક અહીંયા લખેલું છે છે ત્રણ વિભાગ આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષોનું વાવેતર થશે તે શોધવાનું છે તો પહેલા આપણે ઉકેલમાં લખવું હોય તો કે વૃક્ષની સંખ્યા કેવી રીતે આપણને ખબર પડશે કે ધોરણ એકની વાત કરીએ ધોરણ એક તો એના અંદર વૃક્ષની સંખ્યા આપણી પાસે એક છે કારણ કે જેટલામાં ધોરણમાં ભણતો હોય એટલા વૃક્ષો આવશે અને તેના અંદર ત્રણ વિભાગ બરાબર તો ત્રણ એકા ત્રણ વૃક્ષો થશે એવી જ રીતે ધોરણ બે તો એ કેટલા વૃક્ષો આવશે તો કે બે વાવશે ને એના અંદર પર ત્રણ વિભાગ પ્રત્યેક ધોરણમાં ત્રણ ત્રણ વિભાગ તો ત્રણ ડું છ થયા એવી રીતે ધોરણ ત્રણ એ કેટલા વૃક્ષો આવશે કે ત્રણ વૃક્ષો અને એમાં પણ ત્રણ વિભાગ તો ત્રણ ટાળી નવ થયા એવી રીતે ધોરણ ચાર તો એ કેટલા આવશે ચાર ગુણાકારમાં ત્રણ તો ચાર ટાળી બાર એટલે કે જેમ ધોરણ વધશે તેમ તેમ વૃક્ષોની સંખ્યા પણ વધતી જશે તો અહીંયા ધોરણ પાંચ તો તે પાંચ વૃક્ષો અને એક વિભાગ પાંચ વૃક્ષો આવે તો ત્રણ વિભાગ થઈને કેટલા આવશે પંદર આવી રીતે ધોરણ બાર સુધી ચાલ્યા કરે બરાબર ને તો ધોરણ બારના વિદ્યાર્થી કેટલા વૃક્ષો આવશે કે બાર ટાળી છત્રીસ વૃક્ષો આવશે બરાબર તો કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થયું હશે તે અહીંયા આપણે શોધવું હોય તો અહીંયા દેશ કરીને આપણે ડાયરેક્ટ ધોરણ બારનું લખી દઈએ તો બાર ગુણાકારમાં ત્રણ તો બાર ટાળી છત્રીસ આ રીતે પણ થાય હવે જો એન બરાબર આપણી પાસે છે બાર આપેલા જ છે હવે શ્રેણી બને જુઓ ત્રણ ધોરણ એક માં ત્રણ છે ધોરણ બે માં છ ધોરણ ત્રણમાં નવ ધોરણ ચારમાં બાર ધોરણ પાંચમાં પંદર ડેસ ડેસ ધોરણ બારમાં કેટલા આવશે છેલ્લે છત્રીસ આવશે શ્રેણીનું પ્રથમ પદ એ બરાબર આપણી પાસે ત્રણ આવી ગયું ડી આપણે શોધીએ તો છ ઓછા ત્રણ બરાબર આવશે આપણી પાસે ત્રણ તો ડીનું મૂલ્ય પણ ત્રણ આવી ગયું અને આપણે એ એન ઇઝ ઇક્વલ ટુ એલ બરાબર છત્રીસ લઈ શકીએ બરાબર ને એ એન ઇઝ ઇક્વલ ટુ છત્રીસ લે છેલ્લા પરને હવે કેટલા વૃક્ષો કુલ વાવ્યા હશે તે શોધું હોય તો એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એલ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય કારણ કે આપણી પાસે છેલ્લું પદ છે આ શ્રેણીનું તો આપણે સરવાળો શું સરવાળે કેટલા વૃક્ષો કે ધોરણ એકના ત્રણ વૃક્ષો ધોરણ બેના છ વૃક્ષો છ ને ત્રણ નવ એ રીતે ક્રમશઃ સરવાળો કરવાનો છે તો આપણે સૂત્રમાં બાર છે એની કિંમત એસ ટ્વેલ્વ બારના છેદમાં બે એ બરાબર છે આપણી પાસે અહીંયા ત્રણ એ બરાબર ત્રણ વટ્ટા છેલ્લું પદ છત્રીસ છ દુ બાર છત્રીસ ત્રણ ઓગણચાળીસ તો છ નવ્વા ચોપનો ચાર વડે આવશે અહીંયા પાંચ છતાળીસ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ અહીંયાનો જવાબ લખીએ આપણે છ ચોપન આવશે પાંચ છ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ તો એસ તેલની કિંમત આપણી પાસે આવી ગઈ બસો ને ચોત્રીસ એટલે કે બસો ને ચોત્રીસ વૃક્ષોનું વાવેતર થશે બરાબર ને તો આ રીતે અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે આપણો તમે એસન વાળું પીલું જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને પણ આ દાખલાને પૂર્ણ કરી શકો ટ્રાય કરી હવે આપણે દાખલા નંબર વીસની ચર્ચા કરીએ તો એમાં શું કહેવામાં આવ્યું છે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ આરંભ બિંદુ પર એટલે કે શરૂઆતનું જે બિંદુ હોય ત્યાંથી જ્યાંથી શરૂ થતું હોય તે બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી પાંચ મીટર દૂર એટલે કે પાંચ મીટર દૂર અંતરે પ્રથમ બટાકું મૂકેલ છે ત્યારબાદ ત્રણ મીટર અંતરે એક બટાકુ સીધી રેખામાં ગોઠવેલ છે આવા કેટલા દસ બટાકા રેખા પર મૂકવામાં આવેલ છે આમ દરેક બટાકુ લઈ ડોલમાં પાછું મૂકવામાં આવવાનું છે તો હરીફે કેટલું અંતર કાપવું પડશે તે આપણે શોધવાનું છે તો અહીંયા જુઓ આ એક સીધી રેખા છે બરાબર અહીંયા એક ડોલ છે હવે આ અહીંયાથી કોઈ એક વ્યક્તિ ચાલતી ચાલતી જાય છે અને પાંચ મીટરના અંતરે આવે છે આ એક બતાકું છે તેને લાવે લે છે અને ફરી પાછો આવીને અહીંયા મૂકે છે એટલે કે અહીંયાથી જાય છે એ પાંચ મીટર અને પાછો આવે તે પાંચ મીટર એટલે કે કુલ દસ મીટરનું અંતર કાપ્યું કે હોય પછી આ બાટા લઈને ફરી પાછો અહીંયાથી આ બીજા નંબરના બટાકા પર જાય છે બરાબર ને તો જુઓ પાંચ મીટર તો અહીંયા સુધી કાપે છે વધારાનું કેટલું કાપશે ત્રણ મીટર એટલે કે પાંચ ને ત્રણ આઠ મીટર અંતર થાય અહીંયાથી ટોટલ આટલું અંતર કેટલું થશે આઠ મીટર થશે અહીંયાથી આખું આ ટોટલ કારણ કે પાંચ મીટર પહેલું અને બીજા ત્રણ વધી ગયા બરાબર ને તો આઠ મીટર થયા તો આઠ મીટર જવાનું અને આઠ મીટર આવવાનું થશે એવી રીતે ફરી પાછું એક ત્રીજું બટાકુ લેવા જશે તો કેટલા થશે જુઓ પાંચ મીટર અહીંયા સુધીના તો છે પછી અહીંયા સુધીના બીજા ત્રણ અને પાછા ત્રીજા ત્રણ પર વધશે ત્રણ ત્રણ મીટર અંતર કેટલે ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર તો અગિયાર મીટર જશે અને અગિયાર મીટર ફરી પાછો આવશે એટલે કે અગિયાર બાવીસ મીટર પુત્રનું અંતર થશે તો અહીંયા આપણે શ્રેણી બને એવું કહી શકાય તો પ્રથમ બટાકાને લાવવા માટેનું અંતર બરાબર અહીંયા લખે પ્રથમ બટાકા માટે પ્રથમ બટાકા માટે કેટલું અંતર થાય તો પાંચ મીટર જવાનું અને પાંચ મીટર આવવાનું એટલે કે પાંચ ડૂના દસ મીટર બે વડે ઘૂણી કરે ચાલે એવી જ રીતે બીજા બટાકા માટે બરાબર બીજા બટાકા માટે કેટલું અંતર આપવું પડશે છે આઠ મીટર આઠ મીટર પાછો આવશે તો આઠ દૂના સોળ મીટર એવી રીતે ત્રીજા બટાકા માટે તો ત્રીજા બટાકા માટે કેટલું અંતક આપે છે તે આપણે ટોટલ ગણી જુઓ અહીંયાથી પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર તો અગિયાર કિલોમીટર જશે અને આવશે તો અગિયાર ડૂડા બાવીસ મીટર તો બધામાં તમે જોવો છો છ છનો વધારો થાય છે દસમાં છ મીટર સોળ સોળમાં છ મીટર બાવીસ તો એક શ્રેણી બની દસ સોળ બાવીસ દસ દસ દેશ છેલ્લું પદ નથી ખબર પરંતુ કુલ દસ બટાકા છે એટલે કે એન બરાબર આપણે અહીંયા દસ લઈશું એ બરાબર લઈશું દસ ડી બરાબર લઈશું સોળ ઓછા દસ તો ડીની કિંમત આવી ગઈ આપણી પાસે છ હવે કુલ અંતર કાપવાનું છે એટલે કે એસ એન શોધવાનું છે એનના છેદમાં બે

કંસમાં છ પાંચ કંશમાં કેટલા રહેશે વીસ વટ્ટા નવ છોપન પાંચ કંસના અંદર રહેશે 54 ને 20 ચુમ્મોતેર તો અહીંયા આપણે ભાગ પાંચ ચોક વીસ વીસો સુન વડે આવશે બે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ ને બે સાત્રીસ તો કુલ કેટલું અંતર કાપવું પડશે ત્રણસો ને સિત્તેર મીટર જેટલું અંતર કાપવું પડશે તો આ રીતે આપણો અહીંયા જવાબ બનશે જોઈ લો પ્રથમ બટાકા માટેનો પાંચ દુર દસ કર્યું કારણ કે પાંચ કિલોમીટર પાંચ મીટર જવાનું અને પાંચ મીટર આવવાનું તો પાંચ ગુણાકારમાં બે દસ થશે એટલે બીજા બટાકા માટે કુલ પાંચ તો છે જ અને ત્રીજા બીજા બે ત્રણ કિલો આ ત્રણ મીટર વધી ગયા અહીંયાથી પાંચથી બીજા બટાકા સુધીના તો કુલ આઠ મીટર જવાનું આઠ મીટર આવવાનું તો આઠ ડુ સોળ એવી રીતે ત્રીજા બટાકા માટેનું કર્યું એટલે ક્રમ સ દસ બટાકા માટે કાઢાઈ પણ આપણે એટલું બધું કાઢ્યું નથી જરૂર કારણ કે આપણી પાસે આ સૂત્ર છે એ સૂત્રના આધારે આપણી પાસે કિંમતો મળી શકે છે બરાબર ને તો આપણો સ્કૂલ જવાબ કેટલા આવશે ત્રણસો સિત્તેર મીટર જેટલું અંતર કાપવું પડશે તો અહીંયા પણ આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે જો આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ તમને જણાય તો જણાવજો અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહીજો તો પરીક્ષામાં પણ કામ લાગશે અને પ્રેક્ટિસ કરશો તો જ આપણને સમજ પર પડશે તો આજે આપણે અહીંયા અટકીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા ચેપ્ટરની સાથે ભેગા થઈશું અને ઓલ ધ બેસ્ટ આ ચેપ્ટરની પણ એક ટેસ્ટ લેવાઈ જશે તો એના માટે તૈયારી કરી લેવી ઓકે થેન્ક યુ